हेलो मित्रों, केम छो? आज ना वीडियो में अपने बात करीशू कंडीशनल सेंटेंसेस विषय, એટલે કે શરતી વાક્યો વિશે. મિત્રો, આપણે આપણી રોજિંદી લાઈફમાં જાણે અજાણે ઘણા બધા કંડીશનલ સેન્ટેન્સીસ નો ઉપયોગ કરતા જ હોઈએ છે. એટલે જો આપણે સારો ઇંગ્લિશ બોલવા કે લખવા માંગતા હોય તો કંડીશનલ સેન્ટેન્સીસ નો ઉપયોગ જાણવો અગત્યનો થઈ જાય છે. મિત્રો, કંડીશનલ સેન્ટેન્સીસ મુખ્યત્વે ચાર અલગ અલગ પ્રકારના છે અને ચારેયમાં ઝીણો ઝીણો તફાવત છે અને આ ઝીણા ઝીણા તફાવતને મેં વિસ્તારમાં સમજાવવા માટે ત્રણ અલગ અલગ પાર્ટસ બનાવ્યા છે. આજના પાર્ટ વનમાં, વિડીયો વનમાં આપણે વાત કરીશું પહેલા બે પ્રકાર વિશે, પાર્ટ ટુમાં આપણે ત્રીજા પ્રકાર વિશે વાત કરીશું અને પાર્ટ થ્રીમાં આપણે ચોથા પ્રકાર વિશે વાત કરીશું. મિત્રો, હું છું સેન, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શીખો ઇંગ્લિશ ગુજરાતીમાં. જે લોકો નવા છે, પહેલી વખત મારા ચેનલનો વિડીયો જોયો છે, એમને વિનંતી કરીશ પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જોડે આપેલા ઘંટડીના બટનને દબાવી રાખો જેથી આવનાર દરેક નવા વિડીયોનું તમને નોટિફિકેશન મળી જાય. જો તમે મારા વિડીયો તમને ગમે, જો તમને લાગે કે આ વિડીયો મને મદદરૂપ થયો તો પ્લીઝ લાઇક અને શેર જરૂર કરજો. તો મિત્રો, ટાઈમ વેસ્ટ નથી કરવાનો, ચાલો શરૂઆત કરીએ. મિત્રો, કન્ડિશનલ સેન્ટેન્સીસ એના ચાર પ્રકાર છે, એના નામ જોઈ લઈએ. પહેલા પ્રકારને કહેવાય છે ઝીરો કન્ડિશનલ, બીજા પ્રકારને કહેવાય છે કન્ડિશનલ સેન્ટેન્સીસ ટાઈપ વન, ત્રીજા પ્રકારને કહેવાય છે કન્ડિશનલ સેન્ટેન્સીસ ટાઈપ ટુ અને ચોથાને કહેવાય છે કન્ડિશનલ સેન્ટેન્સીસ ટાઈપ થ્રી. આજના વિડીયોમાં આપણે ઝીરો કન્ડિશનલ અને કન્ડિશનલ સેન્ટેન્સીસ ટાઈપ વન વિશે વાત કરવાના છે. મિત્રો, આપણે ઝીરો કન્ડિશનલ વિશે શરૂઆત કરીએ એના પહેલા અમુક બાબતો જાણવી અગત્યની છે. પહેલી બાબત કે જો તમે કન્ડિશનલ સેન્ટેન્સીસ શીખવા માંગતા હોય તો ટેન્સીસ નું નોલેજ હોવું અગત્યનું છે, એ જરૂરી છે. જો તમને ટેન્સીસ નું નોલેજ હશે તો તમને કન્ડિશનલ સેન્ટેન્સ સમજવામાં આસાની રહેશે. જેમને ખબર છે એમને તરત જ કન્ડિશનલ સેન્ટેન્સીસ વિશે આઈડિયા આવી જશે. જેમને થોડું પણ ગૂંચવણ છે, ટેન્સીસમાં થોડી તકલીફ છે, આપણી ચેનલ પર ટેન્સીસ ની એક પ્લેલિસ્ટ છે જેનું ડિસ્ક્રિપ્શન પણ હું નીચે આપવાનો છું અને હું જયારે બોલી રહ્યો છું અહીં ઉપર પણ એનું ડિસ્ક્રિપ્શન દેખાશે. તમે એ પ્લેલિસ્ટમાં જાઓ, દરેક ટેન્સીસ વિશે વિથ ફોર્મ્યુલા વિથ એક્ઝામ્પલ્સ ડિટેલમાં સમજાવવામાં આવ્યું છે, તમે ત્યાં એને જઈને સમજી શકો છો. બરાબર, ઓકે. ટેન્સીસ નું નોલેજ હોવું અગત્યનું છે અને બીજી મહત્વની વસ્તુ કે તમે આ ચારેયમાંથી કોઈ પણ કન્ડિશનલ સેન્ટેન્સીસ બનાવો ને એમાં હંમેશા બે પાર્ટસ હશે. પહેલા પાર્ટ, એક પાર્ટ હશે કન્ડિશન ધરાવતો, એટલે કે જેમાં શરત દર્શાવતું વાક્ય હશે, અને બીજો પાર્ટ હશે રિઝલ્ટ, એ શરતના લીધે શું પરિણામ ઉદ્ભવ્યું એ પરિણામ દર્શાવશે. યાદ રાખજો, કોઈ પણ કન્ડિશનલ સેન્ટેન્સીસ હોય આ ચારેયમાંથી દરેકમાં બે પ્રકારના વાક્યો હશે. એક પ્રકારનું વાક્ય શરત દર્શાવતું હશે અને બીજા પ્રકારનું વાક્ય રિઝલ્ટ, એટલે કે એ શરતના લીધે શું પરિણામ હોય શકે એ દર્શાવશે. આ તો વાત થઈ ગઈ કન્ડિશનલ સેન્ટેન્સીસના જનરલ ઇન્ફોર્મેશનની. હવે શરૂઆત કરીએ આપણે પહેલા પ્રકારની, જેને કહેવાય છે ઝીરો કન્ડિશનલ સેન્ટેન્સીસ. હવે આ પ્રકારના વાક્યોનો, એટલે કે ઝીરો કન્ડિશનલ સેન્ટેન્સીસ ક્યારે અને કેવી રીતે બનાવવા એને સમજીએ. તો ઝીરો કન્ડિશનનો ઉપયોગ ક્યારે કરવો? વી યુઝ ધીસ વેન વી ટોક અબાઉટ ફેક્ટ્સ એન્ડ થિંગ્સ આર ટ્રુ. મિત્રો, યાદ રાખજો, ઝીરો કન્ડિશનલ સેન્ટેન્સીસનો ઉપયોગ ક્યારે કરવો? જ્યારે પણ તમે કોઈ ફેક્ટ બાબત કહેવા માંગતો હોય જે સાચી છે, તદ્દન સાચી છે, એને એના સાચાપણાથી કોઈ નકારી ના શકે, એન્ડ થિંગ્સ આર ટ્રુ, અને જે સાચી, જેને પ્રૂવ કરવામાં આવી છે. દાખલા તરીકે સાયન્ટિફિક કોઈ બાબત હોય જે સાચી ઠરાવવામાં આવી છે, જે સાચી જ બાબત છે, એના માટે હંમેશા તમારે ઝીરો કન્ડિશનલ નો ઉપયોગ કરવો પડશે. અને મિત્રો, જે લોકો આગળથી મારા વિડીયોઝ ફોલો કરે છે એમને ખ્યાલ હશે આપણે વાત કરેલી કે જ્યારે પણ તમે જીવનની રોજિંદી ક્રિયા, તમારી હેબિટ્સ અને ફેક્ટ વિશે વાત કરવા માંગતા હોય ત્યારે હંમેશા તમારે કયા ટેન્સનો ઉપયોગ કરો? પ્રેઝન્ટ સિમ્પલ, ઘણા બધા એને સિમ્પલ પ્રેઝન્ટ પણ કહે છે, એનો ઉપયોગ કરો. એનો મતલબ એ કે અહીં પણ ફેક્ટની વાત થઈ છે, બરાબર, એટલે અહીં પણ આપણે રિઝલ્ટ હોય કે શરત હોય બે વાક્યમાં તમારે પ્રેઝન્ટ સિમ્પલ ના ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરવો પડશે. હવે એટલે જ મેં આગળ વાત કરી કે તમને ટેન્સીસ નું નોલેજ હોવું અગત્યનું છે, કેમ કે જો તમને ટેન્સીસ નું નોલેજ હશે તો તમને તરત ખ્યાલ આવી જશે કે હું સામી વાત કરી રહ્યો છું. એટલે જેટલા પણ ફોર્મેશન્સ છે સિમ્પલ પ્રેઝન્ટમાં
એનો ઉપયોગ અહીં થશે. જો એ વાક્યમાં ક્રિયા હશે તો ત્રીજા પુરુષ જોડે એસ ઈએસ લાગીને આવશે, નહીં હોય તો પછી એના એ વર્બ ત્યાં મૂકવામાં આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, આ તો વાત થઈ ગઈ કે ક્યારે ઉપયોગ કરવો. યાદ રાખજો, જ્યારે ફેક્ટ વિશે વાત કરવા માંગતા હોય, જે સાયન્ટિફિકલી પ્રૂવડ સાચી બાબત છે એના વિશે વાત કરવા માંગતા હોય, અને એ બાબતને જો તમે શરતના રૂપે દર્શાવવા માંગતા હોય ને, તો તમારે ઝીરો કન્ડિશનલ સેન્ટેન્સીસ નો ઉપયોગ કરવો પડે. અને આવા પ્રકારના વાક્યોનો ઉપયોગ આપણે ગુજરાતીમાં ક્યારે કરીએ છીએ મિત્રો? આવા પ્રકારના વાક્યોનો ઉપયોગ આપણે ગુજરાતીમાં જ્યારે આપણે કહીએ છીએ ને કે જો આ થાય તો આ થાય, કાં તો જ્યારે આ થાય તો આ થાય, કાં તો જો આ થાય તો આ પરિણામ આવે, કાં તો જ્યારે આ થાય તો આ પરિણામ આવે. હવે ઘણા બધા કહેશે જ્યારે આ થાય, જો આ થાય, પછી ખબર ના પડે. મિત્રો, હમણાં જયારે આપણે એ જોઈશું ને ઉદાહરણ, તો બધું મગજમાં આવી જશે. સહેજી ચિંતા ના કરશો, હું દરેક પહેલુંને ટચ કરીશ. ઓકે, હવે જેમ આપણે વાત કરી ચુક્યા છે કે ક્યારે ઉપયોગ કરવો એ સમજી ગયા, કેવી રીતે ઉપયોગ કરવો એને બનાવીએ. કે જ્યારે પણ તમે ઝીરો કન્ડિશન સેન્ટેન્સીસ ને બનાવવા માંગતા હોય અને એ વાક્યની શરૂઆત જો આ શબ્દથી થતી હોય ગુજરાતીમાં, તો ઇફ મૂકવું, અને એ વાક્યની શરૂઆત આપણે જો જ્યારે થી કરીએ, જ્યારે માટે શું વપરાય છે વેન, બરાબર, ઇફ કાં તો વેન મૂકવું, ત્યાર પછી પ્રેઝન્ટ સિમ્પલ ના ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો, અને ત્યાર પછી પ્રેઝન્ટ સિમ્પલ ના ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો. હવે ઘણા બધા એવું કહેશે કે હંમેશા આ પ્રકારના વાક્યમાં કન્ડિશન વાળું વાક્ય પહેલા આવે કે રિઝલ્ટ વાળું. મિત્રો, એ તમારા પર છે. તમે ધારો તો કન્ડિશન વાળું વાક્ય પહેલા બોલી શકો, કાં તો રિઝલ્ટ વાળું વાક્ય પહેલા બોલી શકો, એ તમારા પર છે. સહેજે ચિંતા કરવાની નહીં. પણ એક વસ્તુ યાદ રાખજો કે હંમેશા કન્ડિશન જોડે ઇફ કાં તો વેન લાગશે. એ જે બી કન્ડિશન વાળું વાક્ય છે ને, ત્યારે તમારે ઇફ અને વેન મૂકવું પડશે. રિઝલ્ટ વાળા વાક્યમાં ઇફ અને વેન નહીં આવે, બરાબર. ઓકે, આ તો સમજી ગયા ફોર્મ્યુલા કઈ થાય. હવે આને ઉદાહરણ સહિત સમજે હું તમને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીશ કે આપણે ગુજરાતીમાં વાક્ય કઈ રીતે બનાવે છે. દાખલા તરીકે પહેલું ઉદાહરણ જુઓ. જો ડોલરના ભાવ ઊંચા જાય તો દેશનું અર્થતંત્ર નીચું જાય. ઓકે, આને ધ્યાનથી સમજો. જો ડોલરના ભાવ ઊંચા જાય, જો આ થાય, શું થાય, ડોલરના ભાવ ઊંચા જાય તો અર્થતંત્ર નીચું જાય. એનું પરિણામ શું આવે? આ શરતના લીધે એનું પરિણામ, એનું અફેક્ટ શું પડે? એનું અફેક્ટ એ પડે કે દેશનું અર્થતંત્ર નીચું જાય. એટલે આ થાય તો આ થાય. ખ્યાલ ગયો? ગુજરાતીમાં આપણે આવા વાક્ય બનાવીએ છીએ, જો આ થાય તો આ થાય. એનો મતલબ એ કે જો ડોલરના ભાવ ઊંચા જાય તો શું થાય, દેશનું અર્થતંત્ર નીચું જાય. આ તો આપણે સમજ્યા કે જો આ થાય તો આ થાય ના સંદર્ભમાં. પણ હજુ બી ક્યાં લખવા પડે કે ઝીરો કન્ડિશનલ નો ઉપયોગ કરવો કે નહીં એને સમજો. મિત્રો, કોઈ પણ દેશ હોય, ખાલી અમેરિકાને છોડીને, કારણ કે અમેરિકા ત્યાંનો ડોલર ત્યાંનું ચલણ છે, જો ડોલરના ભાવ ઊંચા જાય તો દેશનું અર્થતંત્ર નીચું જાય. આ સાચી બાબત છે કે ખોટી બાબત છે? ખાલી યુએસએ ને છોડીને બાકી બધા દેશોમાં આ લાગુ પડે છે કે એ બધા દેશોમાં જો ડોલરના ભાવ ઊંચા જાય, કેમ કે હવે ડોલર શું થઈ ગયું છે, એક ઇન્ટરનેશનલ નાણું બની ચૂક્યું છે. એટલે દેશની ઇકોનોમી પર એના ભાવનો બહુ અસર પડે, બરાબર. એટલે જો ડોલરના ભાવ ઊંચા જાય તો દેશનું અર્થતંત્ર નીચું જાય, સાચી બાબત છે કે ખોટી બાબત છે? એકદમ સાચી બાબત છે. અને જો એ સાચી બાબત છે અને આપણે જો એને શરતના રૂપમાં બોલવા માંગતા હોય તો આપણે શાનો ઉપયોગ કરવો પડે, ઝીરો કન્ડિશનનો ઉપયોગ કરવો પડે. જો આ થાય તો આ થાય. શરત શું છે? શરત એ છે કે પહેલે ભાવ વધવા જોઈએ તો દેશનું અર્થતંત્ર નીચું જશે, જો ભાવ નહીં વધે તો દેશનું અર્થતંત્ર નીચું નહીં જાય. ખ્યાલ આવ્યો? તો જ્યારે પણ ગુજરાતીમાં આપણે આવા વાક્ય બોલીએ છીએ કે જો આ થાય તો એનું પરિણામ આ આવે, અને એ જો ફેક્ટ હોય, કાં તો સાચી બાબતો વિશે વાત કરતા હોય, ત્યારે આંખ વીંછીને તમારે ઝીરો કન્ડિશનનો ઉપયોગ કરવો પડે. અને એ વાક્યની શરૂઆત જો તમે જોથી કરી હોય તો ઇફથી શરૂઆત કરી, કન્ડિશન વાળા વાક્યની વાત કરું છું. જો એ વાક્યની શરૂઆત તમે જ્યારેથી ઉપયોગ કર્યો હોય, શરૂઆત કરી તો વેનથી શરૂઆત કરી, અને કન્ડિશન વાળું વાક્ય હોય કે રિઝલ્ટ વાળું વાક્ય હોય, બે ઉપર સિમ્પલ પ્રેઝન્ટ વાળા ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે. તો આને આપણે ઇંગ્લિશ કહીએ. હું જો રાખું છું, બરાબર. દાખલા તરીકે જો ડોલરના ભાવ ઊંચો જાય તો ઇફ, જ્યારેથી બોલ્યો હોત તો વેન મૂકવું પડત. ઇફ પ્રાઇઝ ઓફ ડોલર ગેટ્સ અપ. હવે બધા કહેશે ગેટની જોડે એસ કેમ લખ્યો? મિત્રો, આ કેમ? ડોલરને આપણે ત્રીજા પુરુષ એક વચન તરીકે લીધું છે,
બરાબર સિમ્પલ પ્રેઝન્ટ નો ફોર્મ્યુલા છે એટલે મેં કીધું ટેન્સિસ નું નોલેજ હોવું અગત્યનું છે ડોલર ગેટ એ વર્બ છે એની જોડે એસ મુક્યો થશે ઇફ પ્રાઇસ ઓફ ડોલર ગેટ્સ અપ ધ ઇકોનોમી ઓફ કન્ટ્રી ગેટ્સ ડાઉન આ એકદમ સાચી બાબત છે ખ્યાલ આવ્યો બીજું વાક્ય છે જો આપણે વધારે ઝાડ ઉગાડીએ તો વધારે ઓક્સિજન મળે હવે પહેલા પહેલો મગજનો પ્રશ્ન એ કરો કે આ વાક્ય સાચું છે કે ખોટું આ જે બાબત કહેવામાં આવી છે એ તદ્દન સાચી છે કે ખોટી બાબત છે જો વધારે ઝાડ ઉગાડીશું તો વધારે ઓક્સિજન મળશે એ સાચું કે ખોટું સાચું છે એ સાયન્ટિફિકલી પ્રૂવડ છે સાયન્સે એને સાચું ઠરાવ્યું છે એ ટ્રુ બાબત છે એટલે સમજી ગયા કે આપણે શાનો ઉપયોગ કરવો પડશે ઝીરો કન્ડિશનનો ઝીરો કન્ડિશનનો ઉપયોગ કરવો પડશે એનો મતલબ કે આપણે એનું બંધારણ પ્રેઝન્ટ સિમ્પલના સ્વરૂપમાં કરવું પડશે બરાબર તો બનાવીએ ઇફ વી ગ્રો મોર ટ્રીઝ વી ગેટ મોર ઓક્સિજન સિમ્પલ ખેલાઈ ગયો ત્રીજો વાક્ય જોઈએ જો બરફ ઓગળે તો પાણી બની જાય મિત્રો પહેલામાં પહેલું વિચારો કે આ વાક્ય સાચી બાબત દર્શાવે છે કે ખોટી બાબત દર્શાવે છે જો બરફ ઓગળે તો સોનું બને જો બરફ ઓગળે તો ફળ બની જાય જો બરફ ઓગળે તો આઈસ્ક્રીમ બને જો બરફ ઓગળે તો ચાંદી બને ના આ એકદમ સાચી બાબત છે બરફ ઓગળે તો પાણી જ બને બીજું કોઈ એનું રૂપ થાય જ નહીં તો આ કેવી સાયન્ટિફિક ટ્રુ બાબત છે એકદમ ફેક્ટ બાબત છે અને આ જો ફેક્ટ બાબત હોય એનો મતલબ કે તમારે ઝીરો કન્ડિશન નો ઉપયોગ કરવો પડે ખ્યાલ આવ્યો ઝીરો કન્ડિશન નો ઉપયોગ કરવો પડે એનો મતલબ કે જોથી શરૂઆત કરતા હોય તો ઇફ મૂકવું પડે જોથી જ્યારેથી શરૂઆત કરતા હોય તો વેન મૂકવું પડે અને કન્ડિશન વાળું વાક્ય હોય કે શરત વાળું રિઝલ્ટ વાળું વાક્ય હોય બેમાં તમારે પ્રેઝન્ટ સિમ્પલ ના ફોર્મ્યુલા નો ઉપયોગ કરવો પડે ખ્યાલ આવ્યો હવે આને ઇંગ્લિશમાં કરીએ જો બરફ ઓગળે તો પાણી બની જાય ઇફ બરફ ને શું કહેવાય આઈસ ઓગળવાની ક્રિયાને શું કહેવાય છે મેલ્ટ હવે આઈસ કેમ કે ત્રીજો પુરુષ છે એટલે શું થઈ જશે મેલ્ટ ઇફ આઈસ મેલ્ટ તો પાણી બની જાય પાણીને આપણે ત્રીજા પુરુષ તરીકે લઈએ ઇટ બીકમ બની જવાને કહેવાય છે બીકમ એસ આવશે કેમ કે એને પણ આપણે ઇટ ત્રીજા પુરુષ તરીકે લીધું છે ઇટ બીકમ્સ વોટર ખ્યાલ આવી ગયો હવે ઘણા બધા એવા પણ હશે કે વિચારશે કે ત્રણેય ગુજરાતી વાક્યમાં તો આવ્યું હતું રિઝલ્ટ વાળા વાક્યમાં તો એનું ઇંગ્લિશ શું થાય મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે એકલા શરતી વાક્ય ધ્યાનથી સાંભળજો એકલા શરતી વાક્યો એવા છે કે જ્યારે તમે શરતી વાક્યોને ઇંગ્લિશમાં કરો ભલે આપણે ગુજરાતીમાં તો બોલીએ છીએ પણ જ્યારે તમે ઇંગ્લિશમાં કરો અને એ શરતી વાક્યો બોલતા હોય ને ત્યારે તોનું કોઈ સંદર્ભ તો માટે કોઈ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી સીધું જ બોલી નાખવાનું તો માટે કોઈ પણ શબ્દ નથી ક્યારે જ્યારે કન્ડિશનલ સેન્ટેન્સીસ બોલતા હોય બાકી બધા વાક્ય માટે તમારે તો માટે સો કાં તો ધેનનો ઉપયોગ કરવો પડે છે તમને ખ્યાલ હશે એટલે જ્યારે પણ કન્ડિશનલ સેન્ટેન્સીસ હોય તો માટે કોઈ દિવસ કોઈ શબ્દનો ઉપયોગ થતો નથી બીજી વસ્તુ કે જ્યારે આ વાક્યને બોલતા હોય ને ત્યારે તમારે કોમા શબ્દ બોલવાની જરૂર નથી પણ જ્યારે તમે લખતા હશો ને કન્ડિશનલ સેન્ટેન્સ ત્યારે યાદ રાખજો જે પણ વાક્ય હોય બે વાક્ય તમે પહેલા શરતી વાક્ય બોલ્યા હોય કે રિઝલ્ટ વાળું વાક્ય હોય બે વાક્યની વચ્ચે તમારે કોમા મૂકવો અને મૂકવો પડશે તમે આ વાક્યને એવી રીતે પણ બોલી શકો કે ઇટ બીકમ્સ વોટ ઇફ આઈસ મેલ્ટ્સ એ તમારા પર છે રિઝલ્ટ વાળું વાક્ય પહેલું બોલો કે કન્ડિશન વાળું વાક્ય બોલો સમજવાનું મહત્વની વસ્તુ એ છે કે ક્યારે ઉપયોગ કરવો અને કેવી રીતે ઉપયોગ કરવો ક્યારે ઉપયોગ કરવો ફેક્ટ વિશે બોલવા માંગતા હોય જે સાયન્ટિફિક સાચી બાબત છે એના વિશે બોલવા માંગતા હોય બીજી વસ્તુ ઇફ વેનથી શરૂઆત કરી અને બે પ્રકારના વાક્યમાં સિમ્પલ પ્રેઝન્ટનો ઉપયોગ કરવો પડશે હવે વધીએ આગળ આપણે પ્રકાર બે જેને કહેવાય છે કન્ડિશનલ સેન્ટેન્સીસ ટાઈપ 1 શરૂઆત કરીએ કન્ડિશનલ સેન્ટેન્સીસ ના બીજા પ્રકાર જેનું નામ છે કન્ડિશનલ સેન્ટેન્સીસ ટાઈપ 1 હવે મગજમાં પ્રશ્ન એ થાય કે એનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો તો એને સમજીએ મિત્રો ગુજરાતીમાં જેટલા પણ એવા વાક્યો છે જેમાં આપણે કહીએ છીએ જો કાં તો જ્યારે આ થાય આ કન્ડિશન બને તો એનું પરિણામ આવું થશે ફરી વાર કહું છું ગુજરાતીમાં જેટલા પણ એવા વાક્યો છે જેમાં આપણે બોલીએ છીએ જો કાં તો જ્યારે આ થાય તો આવું થશે હવે તરત જ ઘણા બધા મગજમાં પ્રશ્ન એ કરશે કે
આગળ જે આપણે ઝીરો કન્ડિશનલ સેન્ટેન્સીસ જોયા એમાં પણ આવો જ ભાવ હતો કે જો આ થાય તો આ થાય, તો જે કન્ડિશન વાળો ભાગ છે એમાં જો આ થાય એ અને આ થાયમાં શું ફરક છે? તો ધ્યાનથી સમજો મિત્રો, ઝીરો કન્ડિશનલ વસ્તુ એવી છે કે એ એવા પ્રકારના વાક્યો દર્શાવે છે જે તમે એ જે ફેક્ટ છે એ જે સચ્ચાઈ છે ને નકારી જ ના શકો, તમે માનો કે ના માનો એ ફેક્ટ છે, એને તમે કે દુનિયાનું કોઈ પણ વ્યક્તિ બદલી શકતું નથી. બરફ ઓગળે તો પાણી જ બને, દુનિયાના કોઈ પણ વ્યક્તિમાં તાકાત નથી કે એ જે રચના છે એ બદલી શકે. પણ જ્યારે તમે ટાઈપ વન ની વાત કરો છો અને જ્યારે તમે કહો છો જ્યારે આ થાય તો આ થાય, અહીં તમે જોઈ શકો છો કે જ્યારે આ થાય એ પણ ઉપર જેવું જ છે, પણ આ જે અહીં ફેક્ટ ની વાત છે પણ આ કેવા જનરલ ફેક્ટ ની વાત છે. જનરલ ફેક્ટ એનો મતલબ કે એ ઘણા બધા લોકો માટે એ વસ્તુ સાચી છે, પણ એવું જરૂરી નથી કે બધા માટે સાચી હોય. જનરલ ટ્રુથ છે 100%, પણ એ બધા માટે સાચી નથી, એ ઘણા બધા માટે સાચી હોઈ શકે પણ અમુક લોકો માટે સાચી ના પણ હોઈ શકે. હવે અમુક લોકો માટે નહીં, અમુક લોકો માટે આ શું છે, જ્યારે મિત્રો આપણે ઉદાહરણ સહિત સમજીશું ને તમને બધું ક્લિયર થઈ જશે. તો આગળ જેમ આપણે જોયું કે જો આ થાય એ સારી રીતે રિપ્રેઝન્ટ કરે છે જનરલ ટ્રુથ પ્રેઝન્ટ ને, એટલે આપણે સમજી ગયા કે ટાઈપ વન માં પણ જે કન્ડિશન વાળો ભાગ છે સિમ્પલ પ્રેઝન્ટ માં જ આવશે, ઇફ કાં તો વેન થી શરૂઆત કરવાની, અને કન્ડિશનલ વાળો ભાગ સિમ્પલ પ્રેઝન્ટ માં આવે. અને એનું પરિણામ તમે જુઓ તો શું આવશે, તો આવું થશે શ થી એનો અંત આવે છે, એનો મતલબ એ કે આ એનું પરિણામ ફ્યુચર ને દર્શાવે છે. એટલે યાદ રાખજો કન્ડિશનલ સેન્ટેન્સીસ ના બીજા પ્રકારને જેમાં જેને કહેવાય છે ટાઈપ વન કન્ડિશનલ સેન્ટેન્સીસ, એમાં ઇફ કાં તો વેન થી શરૂઆત કરો, અને જે કન્ડિશન વાળો ભાગ છે હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ માં આવશે, અને જે પછીનો વાક્ય છે હંમેશા સિમ્પલ ફ્યુચર પ્રમાણે બનાવવું પડશે. મિત્રો સહેજી ચિંતા ના કરશો, આ જે છે જે આ થશે તો આવું થશે, એનું હમણાં જયારે આપણે એક્ઝામ્પલ જોઈશું ને તમને બધો ખ્યાલ આવી જશે. ઓકે, આ તો વાત થઈ ક્યારે કરવું, હવે જોઈએ કે કેવી રીતે એનો ઉપયોગ કરવો. જો તમે જો થી શરૂઆત કરવા માંગતા હોય તો ઇફ, જ્યારે થી શરૂઆત કરવા માંગતા હોય તો વેન, પછી સબ્જેક્ટ મૂકવું. કેમ કે આ સિમ્પલ પ્રેઝન્ટ છે, યાદ રાખજો મિત્રો, થર્ડ પર્સન હોય તો એસ કાં તો ઈએસ લગાવું કાની સાની જોડે, મેઇન વર્બ જોડે. ના હોય એટલે કે થર્ડ પર્સન ના હોય અને તમારો સબ્જેક્ટ આઈ વી યુ ધે હોય તો વર્બની પહેલી ફોર્મ એવી ને એવી રાખવી વિધાઉટ એસ, બરાબર. અને જે બાકીનો ભાગ છે પછીનું વાક્ય છે સિમ્પલ ફ્યુચરનું જે ફોર્મેશન છે શું છે, સબ્જેક્ટ will verb ની પહેલી ફોર્મ ઓબ્જેક્ટ, બરાબર. દાખલા તરીકે વિચારો કે આ જે કન્ડિશનલ ટાઈપ 1 છે એમાં નેગેટિવ વાળું કન્ડિશન વાળું વાક્ય આવે, એમાં નકારાત્મક હોય, કન્ડિશનમાં નકારાત્મકતા હોય, તો એ કઈ રીતે બનાવવા, ઇફ પછી વેન સબ્જેક્ટ. જો તમારો સબ્જેક્ટ ત્રીજો પુરુષ હોય તો આપણે જાણીએ છીએ કે આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં શું કરીએ છીએ, ડઝ નોટ મૂકીએ છીએ, બરાબર. તો ત્રીજા પર્સન માટે ડઝન્ટ, આઈ વી યુ ધે એ હોય તો ડોન્ટ મૂકીએ છે વર્બની પહેલી ફોર્મ. અને કેમ કે આ વખતે ખાલી કન્ડિશન નેગેટિવ છે એટલે જે ફ્યુચર વાળો ભાગ છે એ એવો ને એવો, એટલે આ આખું કોમ્બિનેશન એવું ને એવું આવશે. દાખલા તરીકે વિચારો કે કન્ડિશન હકારાત્મક તો હકારાત્મક હોય અને તમારું જે પરિણામ છે એ નકારાત્મક હોય તો બદલી શકે, કઈ રીતે થઈ છે, સબ્જેક્ટ વિલ નોટ વર્બની પહેલી ફોર્મ ઓબ્જેક્ટ, બરાબર. દાખલા તરીકે વિચારો કે તમારું જે પરિણામ વાળો ભાગ છે એ ક્વેશ્ચન માં આવે, બરાબર. એવું બની શકશે, એવા ઘણા બધા આપણે વાક્યો બોલીએ છીએ કે જે પરિણામ વાળું વાક્ય હોય છે એ ફ્યુચર નું હોય છે વત્તા એ શું હોય છે, ક્વેશ્ચન વાળું વાક્ય હોય છે. તો ડબ્લ્યુએચ વાળા શબ્દ થી શરૂઆત કરીએ તો ડબ્લ્યુએચ મૂકવું, પછી વિલ મૂકવું, સબ્જેક્ટ વર્બ ની પહેલી ફોર્મ, ઓબ્જેક્ટ ને પ્રશ્નાર્થ. હવે ઘણા બધા મિત્રો એવું પણ વિચારશે કે ઓકે અહીં નેગેટિવ આવ્યું તો ઝીરો કન્ડિશનલ માં કેમ નેગેટિવ વાળા વાક્ય નતા, આમાં કેમ નેગેટિવ આવ્યા. મિત્રો બાકીના જેટલા પણ છે ને એમાં નેગેટિવ આવશે, એકલું ઝીરો કન્ડિશનલ એવું છે જેમાં નેગેટિવ નહીં આવે. એનું કારણ તમને કહું, એનું કારણ એ કે જે ઝીરો કન્ડિશન છે એ 100% ફેક્ટ ને દર્શાવે છે,
જેમ મેં આગળ વાત કરી તમે એને માનો કે ના માનો એ 100% સાચું છે તમારા માનવાથી કે ના માનવાથી એ બદલાઈ જવાનું નથી કેમ કે 100% સાચું જ છે એમાં નકારાત્મક આવી જ ના શકે એને તમે બદલી શકવાના કે એને નકારી શકવાના નથી ખ્યાલ આવ્યો એ 100% સાચું છે પણ જ્યારે વાત કરીએ છીએ જનરલ ટ્રુથની ત્યારે એ તમારા મત મુજબ કદાચ સાચું હોઈ શકે બીજા લોકો માટે સાચું ના હોય એટલે એમાં નકારાત્મકતા આવી શકે છે કઈ રીતે એને ઉદાહરણ સમજીએ પહેલું ઉદાહરણ જુઓ જો તું ભણીશ નહીં તો પાછો રહી જઈશ જો આ અહીં શું કર્યું છે મેં નેગેટિવની શરૂઆત કરી છે જો આ નહીં થાય તો આ થશે જો આ નહીં થાય આપણી એ શું કહે છે ક્યારે બનાવો જો આ થાય કાં તો આ જો ના થાય તો આવું થશે શું થશે જો તું ભણીશ નહીં તો આ થશે શું થશે ભવિષ્યમાં તો પાછો રહી જઈશ દાખલા તરીકે આ જે ભાગ છે આપણો એને હકારાત્મક કરીએ જો તું ભણીશ તો આગળ વધીશ બરાબર એવી રીતે પણ બનાવી શકીએ છીએ હવે દાખલા તરીકે વિચારો તમે બધા કહેશો કે હમણાં તો તમે વાત કરી કે આ જનરલ ટ્રુથ છે બધા માટે મોટા ભાગના લોકો માટે સાચું છે અમુક લોકો માટે સાચા નથી એનું કારણ શું એનું કારણ એ કે આપણું એક બાંધેલી એ છે વિચારધારા કે જે ભણે આગળ વધે પણ એવું જરૂરી છે કે જે ભણે એ જ આગળ વધે ઘણા બધા ભણેલા આગળ હજુ નથી વધ્યા ઘણા બધા એવા છે જે સહેજે ભણ્યા નથી પણ બહુ જ આગળ છે ઘણા બધા આપણી સામે એવા દાખલા તરીકે આપણા જ આજુબાજુ આપણા જ ફેમિલીમાં ઘણા બધા એસે જે લોકોએ માસ્ટર કરીને બેઠા છે ડિગ્રીઝ લઈને બેઠા છે પણ બહુ ઓછા પગારની નોકરી કરે છે કાં તો નોકરી નથી કરતા ત્યારે દાખલા તરીકે સચિન તેંડુલકર એમનું ભણતર એકચ્યુઅલીમાં બહુ ઓછું છે પણ એ કોણ છે આપણે બધા જાણીએ છીએ ખ્યાલ આવ્યો એટલે આ હિરોઈન જુઓ આ હીરો હિરોઈન્સ આલિયા ભટ્ટ જુઓ એનું ભણતર બહુ ઓછું છે અત્યારે કેટલી આગળ છે એટલે જરૂરી નથી એ આ એક જનરલ ટ્રુથ છે ખરું પણ એવું જરૂરી નથી કે બધા માટે સાચું હોય એટલે આને જનરલ ટ્રુથ કહેવાય જ્યારે આગળ શું હતું ઝીરો કન્ડિશનમાં એ 100% સાચું હતું એને કોઈ નકારી ના શકે એ તમારે એક્સેપ્ટ જ કરવું પડે જ્યારે આ કેવું છે જનરલ છે મોટા ભાગને એવું માને છે પણ અને કેમ કે મોટા ભાગને એવું માને છે એને ફેક્ટ સમજે છે એટલે આપણે પ્રેઝન્ટમાં એને બનાવ્યો અને બાકીનો ભાગ એ જે ફેક્ટ છે એના લીધે સી અસર પડી ભવિષ્યમાં એ દર્શાય છે એટલે આપણે ફ્યુચરનો ઉપયોગ કરવો પડે ઓકે તો શું છે આપણું વાક્ય જો તું ભણીશ નહીં તો પાછો રહી જઈશ તો આને બનાવીએ ઇફ યુ કેમ કે જો તું આપણો શું શબ્દ છે યુ માટે શું વાપરીએ આપણે નકારાત્મક માટે ડોન્ટ બરાબર એ થઈ છે ઇફ યુ ડોન્ટ સ્ટડી યુ વિલ લેફ્ટ બિહાઇન્ડ ખ્યાલ આવી ગયો મિત્રો બીજું વાક્ય જો તેની દવા નહીં પીએ તો સારી નહીં થાય હવે આને પણ ધ્યાનથી વિચારો મોટા ભાગના લોકો માટે આ જનરલ ટ્રુથ છે કે તમે દવા ના પીઓ તો સારા ના થો પણ ઘણા બધા એવા છે જે લોકો દવા નથી લેતા સ્પેશિયલી ગામડાના લોકો દાખલા તરીકે હજુ બી ગામડામાં આપણે જાણીએ છીએ રીત ચાલે છે કે કૂતરું કરે તો આપણા શહેરના લોકો કે જે ભણી ગણીને થોડા આગળ આવી ગયા છે શું તરત હોસ્પિટલ જઈએ રેબિસના ઇન્જેક્શન લઈએ પણ હજુ બી ગામડાના એવા લોકો છે જે પેલો ચૂનો લગાવીને કાં તો કાથો લગાવીને બધું લગાવીને ભલે કૂતરું કરડ્યું હોય કામ ચલાવી લે છે એટલે એ જનરલ ટ્રુથ તો છે મોટા ભાગના લોકો માટે પણ એવું જરૂરી નથી કે બધા માટે સાચું હોય એ વખતે કેમ કે એ જનરલ ટ્રુથ છે એટલે આપણે એને સિમ્પલ પ્રેઝન્ટ તરીકે દર્શાવવું પડે અને એની અફેક્ટ ફ્યુચર્સમાં શું કરશે એવું દર્શાવવા માંગતા હોય ત્યારે આપણે ટાઈપ વનનો ઉપયોગ કરો ખ્યાલ આવી ગયો મિત્રો ઓકે અને ભાઈ એ જો તેની દવા નહીં પીએ તો સારી નહીં થાય હવે અહીં તમે જુઓ તો બે વાક્યો સામા છે નેગેટિવમાં ઉપર શું હતું ખાલી એક વાક્ય નેગેટિવમાં હતું આમાં બે વાક્ય નેગેટિવ છે જો તેની દવા નહીં પીએ તો સારી નહીં થાય તો કઈ રીતે બનાવીશું ઇફ તેની ત્રીજો પુરુષ છે શું થઈ જશે ડઝન્ટ આવશે ઇફ શી ડઝન્ટ ડ્રિંક મેડિસિન સી વિલ નોટ ગેટ બેટર દાખલા તરીકે આને આપણે અફર્મેટિવ બનાવી દઈએ જો તેની દવા પીશે કાં તો જો તેની દવા પીએ તો સારી થાય બરાબર તો એને આપણે અલગ રીતે બનાવીશું ઇફ શી ડ્રિંક્સ કેમ ડ્રિંક્સ કેમ કેમ કે એ વખતે ડ્રિંક એ આપણો મેઇન સબ્જેક્ટ છે મેઇન વર્બ છે એની જોડે એસ લગાવીને ત્રીજો પુરુષ વિશે વાત કરે છે ઇફ શી ડ્રિંક્સ મેડિસિન શી
will get better. ખલાઈગો ઓકે ત્રીજો વાક્ય જો હે જો તમે મારા વિડિયો નહીં જુઓ તો ઇંગ્લિશ કેવી રીતે શીખશો અહીં તમે જુઓ આ નેગેટિવ માં છે અને આ જે ભાગ છે એ સામા છે ક્વેશ્ચન માં એટલે ક્વેશ્ચન વાળું કયું છે આપણું રચના આ WH પછી વિલ પછી સબ્જેક્ટ વર્બ ની પહેલી ફોર્મ ઓબ્જેક્ટ ને પ્રશ્નાર્થ તો એને બનાવીએ ઇફ યુ ડોન્ટ વોચ માય વિડિયોઝ કેવી રીતે માટે આપણે કયો શબ્દ વાપરે છે હાઉ એટલે આવશે હાઉ વિલ યુ લર્ન ઇંગ્લિશ એટલે મિત્રો યાદ રાખજો ઝીરો કન્ડિશન એક એવી વસ્તુ છે જેમાં તમે પ્રશ્નાર્થ પણ ના કરી શકો અને નેગેટિવ પણ ના કરી શકો કેમ કે 100% સાચા છે પણ બાકીના જે ભાગ છે બાકીના જે ટાઈપ્સ છે એમાં તમે પ્રશ્નાર્થ પણ કરી શકો છો એમાં નેગેટિવ પણ કરી શકો છો કેમ કે વ્યક્તિ વ્યક્તિ પર ડિપેન્ડ કરે છે એવા એના ભાવાર્થ બને છે એટલા માટે તો મિત્રો તમને આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે ટાઈપ વન નો ઝીરો કન્ડિશન નો ઉપયોગ ક્યારે કરવો ટૂંકમાં કે આ થાય તો આ થાય યુનિવર્સલ ટ્રુથ જેને કોઈ બદલી શકવા નથી અને બે વાક્ય સિમ્પલ પ્રેઝન્ટમાં ટાઈપ વન નું જો આ થાય તો એનું પરિણામ ફ્યુચરમાં થશે જો આ થાય એટલે પહેલું જે કન્ડિશન વાળું વાક્ય છે જે હંમેશા સિમ્પલ પ્રેઝન્ટમાં આવશે અને જે રિઝલ્ટ વાળું વાક્ય છે સિમ્પલ ફ્યુચરમાં આવશે અને આ પ્રકારના કન્ડિશનલ સેન્ટેન્સીસમાં નેગેટિવ પણ આવશે અને પ્રશ્નાર્થ પણ આવશે બરાબર તો મિત્રો મળીએ આગલા એપિસોડમાં કન્ડિશનલ સેન્ટેન્સીસના પાર્ટ 2 જેમાં આપણે વાત કરીશું કન્ડિશનલ સેન્ટેન્સીસના ત્રીજા પ્રકાર જેને કહેવાય છે કન્ડિશનલ સેન્ટેન્સીસ ટાઈપ 2 ત્યાં સુધી ધન્યવાદ